देवताओ, हे ऋषियों, हे मुनियो, हे मारी बहनों दीकरियों, मारा बापनो तो मौत नजीक आयुं छे। शंकरनी निंदा करी, हरिनी, हरनी, संतनी निंदा करे अने बकरो थवू पड़े, मारो बाप बकरो थवानो। પણ તમે બધાએ મારા બાપની હામા કરી, ખોટાને ખોટા સાપવે, કોડાને કોડા સાતવે, માટે તમને બધાને સજા મળશે, તમને બધાને દંડ મળશે, તમારા બધાના હાથ પગ તૂટશે, તમારી આંખો તૂટશે, જેણે મારા બાપની હામે હસ્યા છે, જેણે સાધુની નિંદા કરી છે, બધા આંધળાઓ થશે, જેણે હરિની નિંદા કરી એ બધા બોખા થઈ જશે, જેણે મારા બાપને ચડાવ્યો છે એ બધા બેરા થઈ જશે। આવું જગતંબા બોલી, અને જેણે હરિની હરની સાધુની નિંદા સડી એ બધાને સજા મળશે। હે સભામાં બેઠેલા સુનહુ સખા સકલ મુનિંદા, જેને કહી સુની શંકર કર નિંદા, ભલી ભાંતિ પસ્તાહુ પિતાહુ, મારો બાપ પસ્તા છે અને તમે બધા દુઃખી થશો। આમ કરી અને ભગવાનને પ્રાર્થના કરી, હે હરિ હવે મને મારી નાખ, બીજો જન્મ મને સ્ત્રીનો મળે, શંકર મારા પતિ બને। આમ કરી જમણા અંગૂઠામાંથી અગ્નિ નીકળ્યો, ભડ ભડ શરીર બળવા લાગ્યું, જે યજ્ઞમાં બ્રાહ્મણો સ્વાહા સ્વાહા સ્વાહાના આહુતિ આપતા હતા, જગતમાયામાં પોતાનું શરીર મૂક્યું અને ભગવતી કુંડમાં પ્રવેશ કર્યો, ભડ 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 શરીર બળવા લાગ્યું, હાહાકાર મચ્યો, પણ દક્ષ મૂર્ખ અને મગજમાં બેઠો નહીં, અને અભિમાન હતો, અભિમાન માણસ કોઈનું ભલું નથી જોતો, એ પોતાનું જ જુએ, અસુર માણસ અધમ માણસ શંકર બોલ્યા છે, આ ત્રણ ધર્મને હાનિ કરનારા છે। જબ જબ હોય ધર્મ કી હાનિ, બાળી અધમ અસુર અભિમાની, આ ત્રણ વ્યક્તિઓને જ્યારે સ્વાર્થ આવે અભિમાન આવે ત્યારે દીકરા દીકરી બાપ મા કુટુંબ બાપુ સાધુ સંત ધર્મને કાંઈ નથી જોતો, પોતાના છોકરાનું પોતાના ઘરનું અને પોતાનું જ ભલું ઈચ્છે છે। માટે હે યાજ્ઞવલ્લ બોલ્યા ભરદ્વાજ, દક્ષની સામે જગતંબા બળ્યા, હાહાકાર થયો। નારદે શંકરને ખબર આપ્યા, શિવજીએ જટામાંથી વીરભદ્રને ઉત્પન્ન કર્યો અને કીધું જાઓ બધાને દંડ આપો, અને વીરભદ્ર આવ્યો છે, બેનો દીકરીને કીધું બહાર નીકળો, તમારે બચવું હોય તો, બધાને બહાર કાઢ્યા, બાકી દેવતાને કીધું એક એક આવો ટિકિટ લઈને બાલ્કનીમાં જવું હોય બાલ્કનીમાં, ફર્સ્ટમાં જવું ફર્સ્ટમાં, સેકન્ડમાં જવું સેકન્ડમાં, અને થર્ડમાં તો પહેલા નીકળો। બધા એને માર્યા, કોઈના હાથ તોડ્યા, કોઈના પગ તોડ્યા, કોઈના દાંત તોડ્યા, કોઈની આંખો તોડી, નિંદા સાંભળનારને પણ એટલી જ સજા મળે જો નિંદા કરે। હરિહર નિંદા સુને જો કાના, ભય પાપ ગૌધાત, ગૌધાત એટલે ગૌ હત્યા જેવું પાપ છે। કથામાં બેઠા છો પ્રતિજ્ઞા કરજો, આજથી કોઈની નિંદા નહીં કરીએ તો તમને કથા ઉગશે, મારા બાપ સાધુ તમને હાથ જોડે છે। જેને કેવને મોઢે કહો, અને હું એક બધાને મોઢે કહું છું એટલે લોકો દૂર રહેશે, મારાથી ભડકે છે, ઘણા એવી વાતો ઉડાડે, બાપજી ખોટું બોલે, બાપજી લેશે, પણ તમને કોઈ પણ કોડો એમ કે બાપજીએ ક્યાંથી રૂપિયો લીધો, કોઈની પહેમ માગ્યો તો કહેજો કપડા ઉતારી દઈશ મારા બાપ, પણ ખોટાની વાતે ચડતા નહીં, હરામનું ખાવતો તો મારા મા બાપનું લાયસન્સ લાગે બાપ, લોટ માગવો મારો ધર્મ છે, માગીને ખાવું મારો ધર્મ છે, લૂંટીને ખાવું, ઠગીને ખાવું, બનાવટ કરીને ખાવું, ઢોંગ કરીને ખાવું, ખોટું બોલીને ખાવું મારો ધર્મ નથી, ને તો મારી જન્મીને દેવતાઓ કહે કે ધિક્કાર તારા બાળકને, માટે મને આશીર્વાદ આપો, તમારા રૂપિયા ભગવાન તમને ખૂબ આપે, આપવા તો મંદિરને આપજો, આ કંથરિયાના ભક્ત મંડળે ઊભું કર્યું છે એને સાથ આપજો, મને આશીર્વાદ આપજો, જીવું ત્યાંથી માગું નહીં મારા બાપ, મારે તમારા આશીર્વાદને જરૂર છે બાપ, માગે ભારતનો સાધુ નહીં, ભારતનો સાધુ માગે નહીં, અને માગે તો પોતાના માટે ન માગે, કારણ કે મરું પણ માગું નહીં, અપને તનકે કાજ, પરમા રથના કારણે મને માગતા ના આવડે લાજ, આનું નામ સાધુ મારા બાપ। સંતો તમારા ઘરે માગવા આવશે પણ પોતા માટે નહીં હોય, ધર્મ માટે હશે, લોક માટે હશે, પરલોક માટે હશે, ગાય માટે હશે, દીકરી માટે હશે, સમાજ માટે હશે, સંતો સ્વાર્થ વગર ના હોય, સંતની નિશાની, સંત કોને કહેવા, સંત કેમ ઓળખાય, આવું બધું લખ્યું છે, પણ એ કથા હું તમને કાલ કહીશ। આવો આરતી કરી પ્રસાદ લઈને છૂટા પડી, બધા બેસી રહેજો, વળી પાછું 9 થી 12 128 દેશ તમને જોશે, વળી પાછા 9 વાગે રાત્રે જમી કાઢીને આવી જજો મારા બાપ, આ તમારા ઘરના આંગણે તાપીને મળવા ગંગા આવી છે, જોજો ચૂકી જતા નહીં બાપ, ચૂકતા નહીં, કારણ કે રામકથા એટલે ગંગા છે, આવું લખ્યું છે, રામ કથા જા સુર સરી ધારા, રામ કથા જા સુર સરી ધારા, પ્રવસી જા રામ
સુરસરી ધારા, સુરસરી એટલે ગંગાજી, રામકથા એટલે ગંગા તમને મળવા આવી છે, તમારા ઘરને આંગણે આવી છે, પોતાની બેન તાપીને મળવા આવી છે, એમાં નાહી નાખજો મારા બાપ, અવસર ચૂકતા નહીં. આ કથા એક ગંગા છે. એક હરિદ્વાર જવું પડે, રૂપિયા જોઈએ, રિઝર્વેશન જોઈએ, ખાવા પીવા જોઈએ, રહેવાની વ્યવસ્થા જોઈએ, ત્યારે જવાય. અને એ ગંગા હરિદ્વાર છોડીને તમારી પાસે આવી છે. અને સાંભળજો, માણજો, આગળની કથા રાત્રે 9 વાગ્યા ભેગા થઈને કરશું. આવો, આરતી કરીને છૂટી પડીએ. એક પહેલા 2 મિનિટ હરે રામ 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 સબ ગાઈએ. कथा विश्रामत होत है सुनो वीर हनुमान. राम लक्ष्मण जानकी सर्वनु करो. આગળની કથા રાત્રે 9 વાગે. હનુમાનજી તમારી વચમાં છે, ઊભો છે, આરતીમાં ઊભો છે, તમે પણ ઊભા રહેજો, આરતી કરીને જાજો, આરતી લઈને જાજો બાપ. આવો, મંડળવાળી માતા બહેનો જે મંડળ છે, જેને યાત્રાએ જવાનું છે, આરતી કરી અને પછી આપ જાઓ. આગળની કથા બરોબર રાત્રે 9 વાગે ભેગા મળીને કરજો. ઇતના હી પ્રેમ છે, બોલીએ બોલીએ હનુમાનજી મહારાજ. લગાવાય સર્વને જય સિયારામ. એક આરતી કરીએ એ પહેલાં એક બે વિનંતીના સ્વરૂપમાં સૂચનાઓ છે. મંદિરના સ્વયંસેવક બહેનો અને સ્વયંસેવક ભાઈઓએ અત્યારે આ કથા વિરામ થયા પછી અહીંયા જ બેઠો રહેવા પ્રભુગીરી બાપુજીની ખાસ સૂચના છે. જગમગ જગમગ થાય પ્રભુ
ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ભગવાન ને આરતી આપો થાળી પર તો જળ છાંટી તમારા માટે છાંટો આની કાની સર્વ પાપાની જન્મ જન્મ કૃતાની પદે પદે સર્વ પાપ વિનશતિ ભગવાન ને આરતી આપો બધાય મારી સાથે બોલો તુમેવ માતા ચ પિતા તુમેવ તુમેવ બંધુ ચ સખા તુમેવ વિદ્યા દ્રવણં તુમેવ તુમેવ સર્વં મમ દેવ પાયેર્ન વાસા મનસેન્દ્રયેર્વા બુદ્ધ્યાત્મનાભા પ્રકૃતિસ્વભાવ કરોમિ યદ્ સકલં પરસ્વે નારાયણાય જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય ઓમ નમઃ પાર્વતી પદય હર હર મહાદેવ તમે જાતે આરતી લો બધાને આરતી આપો ફરી પાછા 9 વાગે ભેગા થઈ હરી ચર્ચા કરજો પ્રેમ છે ઓર ભાવ છે બોલીએ હનુમાનજી મહારાજ કી જ્યાં સુધી બાપજી કથા મંડપમાંથી વિદાય ન લે ત્યાં સુધી આપણે સૌએ બેઠા રહેવું જોઈએ.